સંત શિરોમણી જલારામ બાપાના ભક્તો માટે આનંદના સમાચાર છે. લાંબા સમયથી બંધ જલારામ બાપાના દર્શન અને બાપાના પ્રસન્ન માટે મંદિર અને અન્નક્ષેત્ર આજથી ખોલવામાં આવ્યા છે. આજથી મંદિરમાં દરવાજા ખોલતા ભક્તોને બાપાના દર્શનનો લાભ મળશે. જોવા જઈએ, કોરોના મહામારીને લઈને દેશના મોટાભાગના મંદિરોના દર્શન બંધ છે અને વીરપુરમાં આવેલ સંત શ્રી જલારામ બાપાનું મંદિર પણ ઘણા સમયથી બંધ હતું. ભક્તો માટે બાપાની જન્મ જયંતિ બાદ મંદિરના દર્શન બંધ કરવામાં આવ્યા હતા અને છેલ્લા 18 દિવસથી બંધ મંદિરના દરવાજા આજથી ખોલવામાં આવ્યા છે. શરૂ થયેલ દર્શનમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે મંદિરના પ્રવેશદ્વાર પાસે સેનેટાઇઝરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો સુરક્ષા અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખે. જલારામ બાપાના મંદિરના દર્શન ખુલતા જ ભક્તો પણ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. જલારામ બાપાનું સૂત્ર હતું, જ્યાં ટુકડો ત્યાં હરી ધુક્કડો, અને આ સૂત્ર ઉપર ચાલતું અન્નક્ષેત્ર પણ આજથી ફરીથી શરૂ થયું હતું, જેને લઈને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. આજે ઘણા સમય પછી જ્યારે જલારામ બાપાની જન્મજયંતિ હતી ત્યારબાદ મંદિર સંપૂર્ણ કોરોનાગ્રસ્ત હિસાબે મંદિર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું હતું, અને જે આજે નવેસરથી ફરી બાપાને જાહેરાત થઈ છે કે ભાઈ આજથી દર્શન ચાલુ થાય છે, તો અમને અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ અને અમને આનંદ થયો કે ભાઈ બહુ સરસ અને વ્યવસ્થા બહુ ખૂબ સરસ છે. અહીંયા આવી અને પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, ત્યાર પછી સેનેટાઇઝ કરી અને ત્યાર પછી અંદર મંદિરમાં અલગ અલગ જઈ અને પ્રવેશ આપવામાં આવે છે, અને બહુ સરસ વ્યવસ્થા છે અને બાપાના દર્શન કરી અને એનો ધન્યતાનો લાભ મળે છે અમને બધાને સર્વેને. સુરેશ પાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.